નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 8, વિષય ઇંગ્લિશ. મિત્રો, આગળના સેશનની અંદર આપણે બીજો આપણો યુનિટ છે તેમાં 6 પેરેગ્રાફ સુધી જોઈ ગયા. હવે આપણે 7મા પેરેગ્રાફ તરફ આગળ વધીએ. તો પેજ નંબર 24 પર આપેલો છે આપણો 7મો પેરેગ્રાફ. એમાં પહેલો ક્વેશ્ચન છે, જુઓ, વોટ ડીડ ધ કિંગ રિયલાઇઝ, એટલે કે રાજા જે છે એને શું માનવામાં આવે છે, એને શું હકીકત છે એવું માને છે? તો કે તાનસેન છે એ સાચા છે, કારણ કે એણે એવું કીધું હતું સંત હરિદાસ છે એ સારું ગાય છે, એ મહાન ગાયક છે. તો એ પોતે પ્રૂફ કરી બતાવે છે, એટલે કિંગને એમ થાય છે કે તાનસેન વોઝ રાઇટ. તો લખો, ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. તાનસેન વોઝ રાઇટ. ચલો ત્યાર પછી જુઓ, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ કિંગ સે ઇન પ્રેઝ ઓફ સંત હરિદાસ. પ્રેઝ એટલે કે વખાણ કરવા. તો સંત હરિદાસના વખાણ કરી અને રાજા શું કહે છે? તો કે ગ્રેટ મ્યુઝિશિયન છે. કહે છે ને એવું કે કિંગ સંત હરિદાસ વોઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. તો લખો, ધ કિંગ સેડ ધેટ સંત હરિદાસ વોઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, એના જેવા બીજા કોઈ મ્યુઝિશિયન નથી. નો અધર મ્યુઝિશિયન વોઝ સો ગ્રેટ એઝ હિમ, એટલે કે તેના જેવા. ત્યાર પછી જુઓ, થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ ફ્રેશ બ્રોક ધ સાયલન્સ મીન્સ, એટલે કે બ્રોક ધ સાયલન્સ. સાયલન્સ એટલે કે શાંતિ. આ શાંતિ તોડવી એ શબ્દનો મિનિંગ શું થાય છે? તો કે અહીંયા આપણે પેરેગ્રાફની વાત કરવામાં આવી છે. તો કે બ્રોક ધ સાયલન્સ મીન્સ અહીંયા સેઇંગ સમથિંગ આફ્ટર ધ લોંગ સાયલન્સ, એટલે કે ઘણા સમયથી શાંતિ હોય, એટલે કે ત્યાર પછી આપણે જો કંઈ પણ બોલીએ તો એને બ્રોક ધ સાયલન્સ કહેવાય, કે શાંતિનો ભંગ થયો. તો લખો, બ્રોક ધ સાયલન્સ, બ્રોક ધ સાયલન્સ મીન્સ સેઇંગ સમથિંગ. સમથિંગ એટલે કે કંઈક. સેઇંગ સમથિંગ આફ્ટર અ લોંગ સાયલન્સ. ત્યાર પછી જુઓ, ચોથા નંબરનો ક્વેશ્ચન છે, વુ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. તાનસેન છે એ સાચા છે એવું કોને માનવામાં આવે છે? બેજુ બાવરાને, ધ કિંગ, ઓપ્શન સી સંત હરિદાસ, કે પછી ગુરુ. તો હમણાં જ આપણે જોઈ ગયા કોને એવું રિયલાઇઝ થાય છે કે તાનસેન છે એ સાચા છે, કિંગને થાય છે ને, રાજાને. તો ઓપ્શન બી, ધ કિંગ. ત્યાર પછી જુઓ, પાંચમા નંબરનો છે, નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ મીન્સ, એટલે કે તેના જેવા બીજા કોઈ પણ મ્યુઝિશિયન એના જેટલા મહાન નથી, એનો મિનિંગ શું થાય? તો કે હી ઇઝ ગ્રેટર ધેન સમ અધર મ્યુઝિશિયન, એટલે કે તે કેટલાક મ્યુઝિશિયન કરતાં સારા છે. હી ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, એટલે કે તે સૌથી મહાન ગાયક છે. ઓપ્શન સી, હી ઇઝ નોટ સો ગ્રેટ એઝ અધર મ્યુઝિશિયન, એટલે કે તે બીજા ગાયકો જેટલો મહાન નથી.
अधर म्यूजिशियन आर ग्रेटर देन हिम એટલે કે બીજા ગાયકો છે એના કરતા સારા છે તો કયો જવાબ આવશે ઓપ્શન બી જો અહીંયા આપણે જે ડિગ્રી છે એનો અભ્યાસ કરી ચૂક્યા છે ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન ધ ગ્રેટેસ્ટ આવે એટલે સૌથી મહાન તો અહીંયા શું આવશે ઓપ્શન બી ત્યાર પછી જુઓ નેક્સ્ટ સિક્સ નંબરનો જે ક્વેશ્ચન છે કિંગ ઓફ કિંગ્સ મીન્સ એટલે શું થાય કિંગ એટલે રાજા અને કિંગ્સ એટલે રાજાઓ તો રાજાઓનો રાજા એટલે શું થાય અહીંયા આપણા પેરેગ્રાફની વાત કરવામાં આવી છે કે રાજાઓનો રાજા એટલે શું અકબર ગોડ મહારાજા કે પછી સમ્રાટ શું થાય ગોડ વિશેની વાત કરી છે તો આપણે અહીંયા લખીશું ઓપ્શન બી કિંગ્સ ઓફ કિંગ્સ મીન્સ ગોડ ત્યાર પછી જોઈએ આપણે સેવન નંબરનો કમાન્ડ મીન્સ કમાન્ડ એટલે કે ઓર્ડર કે રિક્વેસ્ટ રૂલ કે પછી ક્લેવરનેસ શું થાય કમાન્ડ એટલે આપણે ઘણી વખત કોઈને નથી કહેતા કે આનો કમાન્ડ છે એનો આદેશ છે તો શું થાય ઓર્ડર તો અહીંયા શું આવશે ઓપ્શન એ ચલો ત્યાર પછી જો પાંચમા નંબરનો ક્વેશ્ચન છે આપણો માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ એટલે કે નીચેના જે વાક્યો છે એના માટે ટ્રુ અથવા તો ફોલ્સ માર્ક અહીંયા કરવાનો છે આપણે જો વાક્ય સાચું હોય તો ટી અને ખોટું હોય તો એફ તો જુઓ પહેલું સેન્ટેન્સ છે ધેર વેર એટ જેન્ટ્સ ઇન ધ અકબર્સ કોર્ટ એટલે કે અકબર રાજાના દરબારમાં આઠ જેમ્સ આઠ રત્નો જેમ્સ એટલે કે રત્નો હતા તો સાચું વાક્ય છે ના કેટલા રત્નો હતા નવ રત્ન હતા એટલે વાક્ય બનશે ખોટું ત્યાર પછી બીજું જો સેન્ટેન્સ તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન તાનસેન છે એ મહાન સંગીતકાર હતો હા તાનસેન છે એ ગ્રેટ મ્યુઝિશિયન હતો તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન ધ કેદાર રાગ તાનસેન છે ઇનોવેશન એટલે કે ફેરફાર સમ એટલે કે કેટલોક ઇન કેદાર રાગ એટલે કે એક પ્રકારનો રાગ છે કેદાર તો તાનસેને છે એ કેદાર રાગમાં કેટલોક ફેરફાર કર્યો હતો ના કેમાં કર્યો હતો મલ્હાર રાગમાં તો આ વાક્ય કેવું બનશે ખોટું ત્યાર પછી જુઓ ચોથા નંબરનું સેન્ટેન્સ છે તાનસેન પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ તાનસેન છે એ રાજા માટે જુદા જુદા પ્રકારના મ્યુઝિકલ નોટ એટલે કે સંગીતના સૂરો વગાડતો હતો તો સાચું કે ખોટું હા આ વાક્ય સાચું બનશે તો આપણે અહીંયા સાચાની નિશાની કરીશું ચલો ત્યાર પછી છઠ્ઠા નંબરનો આપણો જે ક્વેશ્ચન છે વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન્સ એટલે કે આ જે વાક્ય છે એ શું કહેવા માગે છે અથવા એનો અર્થ શું થાય છે તો ઉપર આપણને એક સરસ વાક્ય આપ્યું છે અને નીચે ત્રણ ઓપ્શન આપ્યા છે હવે એ ત્રણમાંથી જે ઉપરના વાક્યને મિનિંગ બંધ બેસતો હોય એ વાક્યની સામે બોક્સમાં રાઇટ અથવા તો ટીક માર્ક કરવાનું છે તો જો અહીંયા પાઠના વાક્યોને અર્થ સમજી સાચા જવાબ પર ટીક કરો પહેલું છે ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન મી પહેલાં તો આપણે એનો ગુજરાતી શબ્દ સમજવો ગુજરાતી અર્થ સમજવો જ પડશે તો જ આપણને ખબર પડશે કે અહીંયા કયા બોક્સમાં રાઇટ કરવાનું છે તો ચાલો સમજીએ આપણે ધેર ઇઝ સમવન સમવન એટલે કોઈક હુ સિંગ્સ બેટર ધેન મી મારા કરતાં સારું ગાનાર અહીં કોક છે આવો મિનિંગ છે તો ચાલો આપણે જોઈએ આઈ સિંગ બેટર ધેન સમવન હું કોઈક કરતાં સારું ગાનાર છું સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ એટલે કે મારા કરતાં સારું ગાનાર કોઈક છે સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ એટલે કે હું જેવું ગાઉં છું એવું જ બીજું કોઈ ગાય છે તો કયો જવાબ આવશે જે ઓપ્શન બી છે ને એ એવું કહેવા માંગે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ મારા કરતાં સારું ગાનાર કોઈક છે તો અહીંયા આપણે બીજા નંબરના બોક્સમાં રાઇટ કરીશું ત્યાર પછી જુઓ સેકન્ડ સેન્ટેન્સ છે તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન ધ મલ્હાર રાગ તાનસેન છે એ મલ્હાર રાગમાં કેટલોક ફેરફાર કર્યો તો જોઈએ આપણે અહીંયા તાનસેન મેડ અ મિસ્ટેક ઇન ધ મલ્હાર રાગ જુઓ મિસ્ટેક એટલે ભૂલ કરવી તો તાનસેને મલ્હાર રાગમાં ભૂલ કરી તો આવો તો એનો જવાબ ન આવે ત્યાર પછી જુઓ તાનસેન મેડ સમ ઇમ્પ્રુવમેન્ટ્સ ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે ફેરફાર કરવો કંઈક ઇન ધ મલ્હાર રાગ તો
तो तानसेने मल्हार राग में कंक नवीनीकरण कंक इम्प्रूव करू है, तो एवं अँ कहवा माँगे आ वाक्य में। हाँ, तेम छता अपने तीजू वाक्य जो है, तानसेन स्पोइल्ड ध मल्हार राग, तो आ पण न आवे, तो कयो जवाब आवशे? बी, आपने जवाब मळी ज गयो छे। तो चलो अपने अँ राइट कर दिए। त्यार पछी जुओ त्रीजा नंबर नु वाक्य छे, आई एम अफ्रेड ही विल नॉट कम। शहेनशाह, अफ्रेड एटले के डरवू, मने डर छे के ही विल नॉट कम, ते नहीं आवे। शहेनशाह एटले के राजा, महाराज। तो ऑप्शन जो आपणे, आई एम अफ्रेड धेट ही विल कम, मने डर छे के ते आवशे, एवो मीनिंग निकले छे? ना, नथी निकळतो। आई एम नॉट अफ्रेड ऑफ हिम, मने तेनाथी कंई डर नथी, ए पण नथी। तो चलो आपणे जोईए त्रीजू, आई एम अफ्रेड धेट ही विल रिफ्यूज टू कम। रिफ्यूज एटले के ना पाड़वी अथवा तो मनाई करवी, तो मने डर छे के ते आववानी मनाई करशे। तो आ जवाब आवशे ने। तो चलो आपणे अहींया करीए राइट त्रीजा नंबरना वाक्यमां। चलो त्यार पछी जुओ फोर्थ નંબરનું છે, આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, એટલે કે હું ત્યાં મ્યુઝિકનો હમ્બલ લવર એટલે કે નમ્ર ચાહક તરીકે જઈશ। પહેલો જે ઓપ્શન છે, આઈ શેલ ગો એઝ એન એક્સપર્ટ ઓફ મ્યુઝિક, હું મ્યુઝિકનો નિષ્ણાંત છું એવા તરીકે હું ત્યાં જઈશ, તો એ વાક્ય આવે નહીં, કારણ કે મિનિંગ સરખો નથી। આઈ શેલ ગો એઝ અ સિમ્પલ મ્યુઝિક લવર, હું ત્યાં એક નમ્ર અથવા તો સાદો એક મ્યુઝિકનો ચાહક છું એ તરીકે જઈશ। આઈ શેલ ગો એઝ અ ગ્રેટ લવર ઓફ મ્યુઝિક, તો કયો જવાબ આવશે? ઓપ્શન બી જે છે તે, તો આપણે અહીંયા બીમાં રાઇટ કરીશું। ત્યાર પછી જુઓ પાંચમા નંબરનું સેન્ટેન્સ છે, બટ તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, એટલે કે ગેટ રાઉન્ડ હિમ એટલે એની સાથે કામ લેવું, તાનસેન છે એ જાણતો હતો કે એની સાથે કેમ કામ લેવું। તાનસેન યુ ધ વે અરાઉન્ડ, એટલે કે તાનસેન છે એ આજુબાજુનું જાણતો હતો, એવું મિનિંગ થશે? ના, તાનસેન યુ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, એટલે કે તાનસેન છે એ સંત હરિદાસ પાસે કેવી રીતે ગવડાવવું એ જાણતો હતો। તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ, તો અહીંયા કયો જવાબ આવશે? ઓપ્શન બીનો, તો આપણે અહીંયા કરીશું બીમાં રાઈટ। ત્યાર પછી જુઓ સિક્સ નંબરનું છે, આઈ સિંગ એટ યોર કમાન્ડ, એટલે કે હું તમારા આદેશ પ્રમાણે ગાઉં છું। તો ચાલો આપણે અહીંયા જોઈએ, ઓપ્શન એ છે, આઈ સિંગ વેન યુ આસ્ક મી ટુ, એટલે કે હું ગાઉં છું કે જ્યારે તમે મને કહો છો। બીજું, યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી, તમારો કમાન્ડ જે છે એ મારા માટે મ્યુઝિકલ એટલે કે સંગીતમય છે। યુ સિંગ એટ માય કમાન્ડ, તમે મારા આદેશ મુજબ ગાઓ છો, તો અહીંયા શું જવાબ આવશે? તો કે પહેલું જે છે, આઈ સિંગ વેન યુ આસ્ક મી ટુ, તમે મને કહો છો ત્યારે હું ગાઉં છું, તો અહીંયા પહેલા નંબરના વાક્યમાં રાઇટ કરીશું। ત્યાર પછી જુઓ સાતમા નંબરનું સેન્ટેન્સ છે, આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, મેં ઘણા દિવસો પહેલાં ગાવાનું છોડી દીધું છે, ઘણા દિવસો પહેલાંથી ગાવાનું છોડી દીધું હતું। જોઈએ આપણે ઓપ્શન એ, આઈ એમ સિંગિંગ ફ્રોમ મેની ડેઝ, હું ઘણા દિવસોથી ગાઉં છું, તો એ જવાબ તો ન જ આવે। બી, આઈ હેવ સંગ ફોર મેની ડેઝ, હું ઘણા સમયથી ગાઉં છું। આઈ એમ નોટ સિંગિંગ ફોર મેની ડેઝ, મેં ઘણા સમયથી ગાયું નથી, તો કયો જવાબ હશે? સી નંબરનું વાક્ય છે તે સાચું છે, એનો મિનિંગ બંધ બેસે છે, એટલા માટે આપણે ત્યાં રાઇટ કરીશું। તો ચાલો આજે આપણે જે સ્વાધ્યાય પોથીની અંદર લખ્યું એ તમે તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખજો। હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન સાતમા નંબરનો છે, આપણે આગળના સેશનની અંદર જોશું। અસ્તુ, જય મહાદેવ।